માંડી હાઈવે પર 3 સહિત વાપી વલસાડમાં 6 ફૂટ બ્રિજનું રૂપિયા 12 કરોડના ખર્ચે નિર્માણ કાર્ય ગોકુળ ગતિએ પ્રારંભ. પારડી ચંદ્રપુર આઈટીઆઈ જીઆઈડીસી દમણી ઝાપા મળવી કુલ 3 ફૂટ બ્રિજ અકસ્માત રોકવા તૈયાર કરાશે. મુંબઈ અમદાવાદ નેશનલ હાઈવે નંબર 48 પારડી વાપી વલસાડમાં હાઈવે ક્રોસ કરવામાં વાહન અડફેતે રાહદારીઓના મોત નિપજી રહ્યા છે, જેને અટકાવવા નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા હાઈવે પર કુલ 6 ફૂટ બ્રિજ બનાવવામાં આવશે, જેમાં વલસાડ ખોડિયાર હોટલ અને પારડી ચંદ્રપુર પાસે ફૂટ ઓવરબ્રિજ બનાવવાનું કાર્ય શરૂ કરવામાં આવ્યું છે. ચંદ્રપુરના સ્થાનિક સતીશ માંગેલાએ જણાવ્યું હતું કે રાહદારીઓને હાઈવે ઓળંગવા જીવનું જોખમ ઊભું થાય છે, ત્યારે પારડી ચંદ્રપુર આઈટીઆઈ પારડી જીઆઈડીસી અને પારડી દમણી ઝાપા હાઈવે પર ફૂટ ઓવરબ્રિજ બનાવવામાં આવશે, જેને લઈ વાહનોથી ધમધમતો નેશનલ હાઈવે પસાર કરવા રાહદારીઓને સરળતા રહેશે. પારડી વાપી વલસાડમાં 6 ફૂટ ઓવરબ્રિજની કામગીરી અંદાજે કુલ 12 કરોડના ખર્ચે કરવામાં આવશે, ત્યારે આ કામગીરી હાલ ગોકુળ ગતિએ ચાલી રહી છે. જે ફૂટ બ્રિજ સમયમર્યાદામાં તૈયાર થશે કે કેમ કે કાગળ પર રહી જશે તે હવે જોવું રહ્યું. મારું નામ છે સતીશ કુમાર લાલાભાઈ માંડેલા, રહેવાસી ચંદ્રપુર. અને આ આપણા પાનદી પાસે આપણે આઈટીઆઈ સ્કૂલ છે, ને અહીંયા બધા માણસોને અવર જવા માટે ઘણો ડિસ્ટર્બન્સ થતો હતો, એક્સિડન્ટ બી ઘણા બધા થાય છે. તે માટે આપણે પારડી વલસાડ જિલ્લો અને પારડીમાં 3 બ્રિજ આવ્યા છે. આપણે પાનદી ચંદ્રપુર પાસે આઈટીઆઈ પાસે છે, પારડી જીઆઈડીસી પાસે છે, અને દમણી ઝાપામાં 3 બ્રિજ આવ્યા છે. અને સારું સમાચાર છે આવ્યા છે બદલ બી, ઘણું બધું અવરજવર એક્સિડન્ટ ક્રોસિંગમાં ઘણા માણસો માટે થઈ રહ્યા છે. જીઆઈડીસી ઉપરાંત કર્મચારી અવર જવર માટે એના માટે બી સારું છે. બધા ઘણા માણસો માટે સારું છે કે જે અમને લોકોને બી આમ તેમ જવું હોય તો એ બી ઘણું બધું સારું છે. ને આપણું નદી છે, સહેલાનીઓ ઘણા બધા અવર જવા માટે ફરવા આવે છે, એ લોકો માટે બી સારું છે, ક્રોસિંગ મળી ગયું એ બદલ. અને ખૂબ સારું લાગે છે આ બ્રિજ આવે છે. બધું પારડીમાં આવા 3 બ્રિજ બનવા છે, અને બ્રિજની સુવિધા સારી છે કે માણસને ઘણો બધો ત્રાસ જ છે, કેમ કે આપણો સૌથી વધારે આપણો હાઈવે 48 સૌથી વધારે બિઝી છે, અને બિઝી શેડ્યુલમાં રોડ ક્રોસ કરવા બહુ અઘરું થાય છે. એના માટે સારું સમાચાર છે કે બ્રિજ આવે છે. આ બ્રિજ છે ને આપણો ક્રોસિંગ કરવા માટે ચાલવા માટેનો બ્રિજ છે, અને એ બદલ આપણા તંત્રનો ખૂબ ખૂબ આભાર રહેશે, કેમ કે આ ઘણા સમયથી આની જરૂર હતી, ને જરૂર પૂર્ણ થાય છે એ બદલ આપણું અધિકારી અને ગવર્નમેન્ટ સરકારના ખૂબ ખૂબ આભાર છે. હમણાં કામગીરી સારી જોરમાં ચાલી રહી હતી, પણ હવે થોડું વરસાદનું મોસમ છે એટલે થોડું સ્લો છે, પણ ચાલી છે, હવે પૂર્ણ થશે લોકના પ્રમાણે. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.